નમસ્કાર, હું ડોક્ટર અવની વ્યાસ રામ ઓડિયો પ્રસ્તુત બાયડીથી દિવે બીજામાં આપ સૌનું લાગણી ભીનેરું સ્વાગત કરું છું. વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવેની એક હઝલથી આજે મારા શબ્દોને વહેતા મૂકવા છે અને ભરપૂર શ્રદ્ધા સાથે કે તમને પણ ગમશે. બહુ સરસ લખે સાઈરામ દવે કે તારી યાદોથી તે અમારું દિલ ભરી દીધું, તારી યાદોથી તે અમારું દિલ ભરી દીધું, જાણે કે પેટીએમથી કોઈએ બિલ ભરી દીધું. મારા જીવનમાં આવ્યા એ રીતે તમે, મારા જીવનમાં આવ્યા એ રીતે તમે, જાણે કે સોનીની દુકાને કોઈએ સ્ટીલ ભરી દીધું. ને એ વાતે મહેરબાન બાપુજી શું થઈ ગયા, એ વાતે મહેરબાન બાપુજી શું થઈ ગયા કે ઉધારી આવતી આખી આખું બિલ ભરી દીધું. અને છેલ્લી મને ગમતી પંક્તિ, શ્રદ્ધા છે કે તમને ગમશે, કે એવો દીધો છે ડામ પ્રિય તમે જતા જતા, એવો દીધો છે ડામ પ્રિય તમે જતા જતા, કે સુંદર ત્વચા ઉપર તમે તો ખીલ કરી દીધું. અમુક પ્રશ્નો તમે જો ને તો જિંદગીમાં ખીલની જેમ રીએ જ, તમે એને ફોડી ન શકો કે એને રાખી ન શકો. હા એક બેન મને કે અવની બેન સમસ્યા તો આખી જિંદગી રહેવાની જ. મેં દુ કઈ રીતે, એ કે યુવાનીમાં ખીલની સમસ્યા. મેં દુ બરાબર છે. અને કે વૃદ્ધાવસ્થામાં કરચલીની સમસ્યા. અમુક સમસ્યા તો જીવનમાં રહીએ જ, અને હમણાં આવી ખીલ જેવી સમસ્યા મારી જિંદગીમાં થઈ બોલો. હા થાય ને, અમારે થાય આવી સમસ્યાઓ. મારી બેનપણીના લગ્ન, અને એવા લગ્ન મેં આખી જિંદગીમાં નથી જોયા, અને ગેરંટી સાથે કહું તમે નહીં જ જોયા હોય. લગ્ન હતા અને વર અને કન્યા બે પરણતા હતા, પણ મૂર્તિઓ મેં જોયો. આહા, આમ તો મૂર્તિઓ ન કહેવાય, વરરાજા નહીં લાયક નહોતો. માણા માણા રાખો ને, એ જે માણા મેં જોયો, આહા હા, મને સાયલેન્ટ મોડમાં વાઇબ્રેશન ઉપડી ગયા. મારી બેન પણ એવી સરસના મૂર્તિઓ, માણા માણા એવો, આમ તો કાળો તાવડીનું તળિયું રૂપાળું લાગે એવો એનો કલર, માથે વાળ નહીં, ઠીંગણો, મોટી બધી ફાંદ, કાનમાંથી આમ વાળ બહાર નીકળે, ઊંધા દેડકા જેવું નાક. આમાં તમને વર્ણન નહીં, શું કામ કરું. બાહુબલી જોયું છે કે નહીં? બાહુબલી એમાં ખબર છે ઓલો એક કાલકઈ આવે છે, કાલકઈ બાહુબલી સામે લડવા, યાદ આવ્યું? નથી બોલતો નીમડા. નથી બોલતો આપને સમજાઈને એવી પાસે નીમડા. ડોઝરસ ટેલ મી હર તુ વિસ્કર હી હેપની બૂમલા મોહિની ઝુકુ લહકવે ઉરુ કાસ્તા મીનુ પીઝરા સુકુવે કેવો લાગે એવો વરરાજો વાળે એવા, આહાહા. અને હું પછી આપણે મન મક્કમ કરીને કોંગ્રેચ્યુલેશન કહેવા તો જવું પડે ને, આપણી બેનપણી હોય તો. અને બેનપણી એટલે આમ હિરોઈન જેવી, શું વખાણ કરું, હિરોઈનને તો ઓળખો ને કેવી સરસ હોય, સમજી ગયા ને? બે બાજુમાં ઉભા ને ઓરિયો બિસ્કીટ ઊભું રાખ્યું હોય ને એવું લાગતું હતું. પણ મન મક્કમ કરીને હું ગઈ. મેં કીધું કોંગ્રેચ્યુલેશન, નહોતું કેવું તોય કીધું. પછી તોય મારાથી આમ નો રહેવાળું, બેનપણી હતી એટલે મેં આમ જરાક સાઈડમાં લઈને કીધું. મેં કીધું એમ નહીં, મેં કીધું આવા મુહૂર્ત ત્યારે લગ્ન કરાય, કાળો છે, બાઠીઓ છે, ફાંદ છે, માથે વાળ નથી. મારી બેનપણી મને કે ધીમેથી શું કામ બોલે, મોટેથી બોલ, બેરોય છે. મેં તું એમ નહીં નીમડા, મેં તું કાંઈક તો બેલેન્સ જોયું તું. એ કે અવની બેલેન્સ જ જોયું છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે, મુંબઈમાં 4 ફ્લેટ છે, 150 વીઘા જમીન છે, નણંદ છે નહીં, સાસુ સસરાનો ત્રાસ નથી, અને મુદ્દાની વાત, બે એટેક આવી ગયા છે. આટલું કીધું ને તમારી બીજી બેન પણ હતી, એ કે આનો નાનો ભાઈ છે. ક્યાંથી માણસો વિચારે,
અને એક જ બાજુથી બેલેન્સ નથી જોવાતું, ઊંધી બાજુથી બેલેન્સ જોવાય છે. હમણાં એક મારી બીજી બેનપણીના લગ્ન થયા, ક્લાસ ટુ ઓફિસર, 6 મહિના પછી એના હસબન્ડ એને કીધું કે મારે તને એક પ્રશ્ન પૂછવો છે. પૂછ્યું? ઓલી કે પૂછ, તું કારે કે છે ને આજે બધા પૂછી કે એ કે ખરેખર પ્રેમ આંધળો હોય છે એ સાબિત થઈ ગયું કે કઈ રીતે? એ કેમ નહીં, તું ક્લાસ ટુ ઓફિસર, મારા નોકરીના ઠેકાણા નહીં, તું દેખાવમાં આવી હારી, મને તો કોઈક ફૂંક મારે નું ઉડી જાઓ, તમે પહેલેથી પૈસાદાર, અમે એવા કંઈ ખાસ નહીં, તમારે આટલી બધી જમીન, અમારે જમીને નહીં, તોય તે મારી હારે લગ્ન કરી રાખ્યા. આમ ખરેખર હું આમ ખુશ થઈ ગયો કે પ્રેમ આંધળો હોય છે. પછી ઓલી છોકરીએ કીધું, બેસ, પ્રેમ આંધળો નથી હોતો, પણ આ તો અમે તને જોવા આવ્યા ને, એ પહેલાં હું તને કચરા પોતા કરતા ને લોટ બાંધતા જોઈ ગઈ હતી. પણ હંમેશા હું કહું છું કે મારી જનરેશન આખી એક જનરેશન છે કે જેમાં ઘોડા ઉપર રાજકુમાર આવે તો છોકરીઓને નથી ગમતું, પણ BMWમાં ગધેડો આવશે ને તોય ચાલશે. એટલે પાત્રને પસંદ કરજો, કારણ કે બેંક બેલેન્સમાં તો નોટબંધી આવતી જ રહેશે. પણ હું વાત કરતી હતી મારી ઓલી બેનપણીના લગ્નની. એવા લગ્ન અદ્ભુત, અને આખી NRI પાર્ટી, મૂળ તો આ નીમડા, મૂળ અમેરિકાનો, એટલે અહીંયાથી બધા આવ્યા હતા. અને એના લગ્ન ને આમ તમે જો, એની એક NRI ફ્રેન્ડ મને કે આવું ની વોટ ઇઝ લગ્ન, એ તો કઈ ગુજરાતી સમજે નહીં, એટલે મારે ઇંગ્લિશમાં ડેફિનેશન આપવું પડે. મેં કીધું, લગન ઇઝ જસ્ટ અ ફેન્સી વર્ડ ફોર અડોપ્ટિંગ એન ઓવરગ્રોન મેલ ચાઇલ્ડ હુ કેન નોટ બી હેન્ડલ્ડ બાય હિઝ પેરેન્ટ્સ એની મોર. મારી બેનપણી નો સમજી ગઈ, એટલે મેં કીધું લગ્ન એવો ફેન્સી વર્ડ છે કે જેમાં 25 વર્ષના ગગાને એના મા બાપ સાચવી નથી શકતા, અને એટલે 15 લાખ દઈને કોકના તાબે કરી દેવામાં આવે છે. આટલું કીધું ને તો ઓલી NRI ફ્રેન્ડ કે આઈ વોન્ટ ટુ સી એન એક્ઝામ્પલ ઓફ ગગા, વેર ઇઝ ગગા? હવે મારો નીમડાનું નામ તો દેવાય નહીં. મેં કીધું સી માય હસબન્ડ. અને લગ્નમાં વર કન્યા સિવાય બીજા કોઈને લગ્નમાં રસ ન હોય. ઈ બેને પરણવામાં ને શ્લોકમાં ને ઈ એને હવે તો નથી હોતો ફેસબુકને લીધે, પણ એના સિવાય બીજા કોઈને આપણે બધા ખાલી ગયા હોય, બીજો આપણને રસ, આ મૂળ બહેનોને ખાલી પંચાત કરવાની હોય. હા, હમણાં તે બેન કહેતા હતા, જોયું કાળી સાડી પહેરીને આવી ગઈ, હા ડાકણ જેવી લાગે જ, ખુલ્લા વાળ રાખ્યા પાર્લરમાં, હવે ક્યાં કોઈ સાડી પહેરે જ નહીં, આવું પહેરે આને તો જરાય હારી જ નથી લાગતી. હવે તે જૂની સાડીનું ગાઉન પહેર્યું છે એનું શું? અને પુરુષો, ઈ તો મોટી મોટી સિવાય એને કઈ આવે જ નહીં, શેર બજાર ની વાતો, મર્સિડીઝ ની વાતો, ખોરે ઠોઠ્યું બજાજ ન હોય. એમાં આના મારી બેનપણીના કાકા બોલતા હતા, 10 જણાનો ઘેરાવો, મોટે મોટે બાયડી થી દીવે બીજા આ ભાયડા નય, ઓ મોટે મોટે ઈ બાયડી થી દીવે તમે આ સી નહી, તમે બધા શિયાળિયા, આ સી નહી હો, બાયડી થી દીવે બાયડી રોટલી કરે તો તમે જમો, કરી નાખો રોટલી હાથે, ફૂલકા ગોળ વગાડી નાખું શાક, અને એને કહી દો બોઈ જા જમી લે, જમીને પાંચ પાંચ કરતી બોલે છે ની, તમે શું બોલે? ઈ બાયડી થી બે તમે બધા, ઈ ગરમ પાણી કાઢી દે, ઈ ટુવાલ આપે તો નાવા જાવ, કરી લઉં ગરમ પાણી હાથે, કરી દઉં એને કહી દઉં નાઈ લઈને શેમ્પુ નું પાઉચ દઈ દઉં, નાઈ લે બોલે છે ની, પણ નો જ બોલે ને બાયડી થી બી બે, ઈ તમે બધા એમ કે કામ વાળી રાખો તમે રખાવો એમ, હા કરી નાખો બધા કામ હાથે, 5 વાગ્યામાં ફળિયું ધોઈ નાખું બધા હુતા હોય ને ત્યાં, કચરા પોતા ધોઈ નાખું કપડા પાછા હાથે, ઓ મશીન માં નહી, બાયડી થી બી બે બીજા, ઈ તમે બધા કહી દઉં 3 કલાકમાં તૈયાર થઈ જાય, પિક્ચર જોવા જવું છે થઈ જાય તૈયાર, ચપટીએ રાખું ચપટીએ, આમાં ક્યાં પીવાની વાત આવી? પણ અમુક માણસો જાણો ને એના લગ્ન, આહા અદ્ભુત લગ્ન. મેં ખરેખર હવે તમે, હવે પછી જ્યારે તમે કોઈના પણ લગ્નમાં જશો ને તમને આ જ લગ્ન યાદ આવશે.
ખરેખર તમને બાયડીથી બીવે બીજા જ યાદ આવશે જોજો. કારણ કે એક તો જજી જાન નહોતી આવી, જાન પહેલાનું વર્ણન કરું ને, જાનમાં જો સૌથી વધારે હરખ જાનૈયાને હોય કે મુંડાવા જાય છે, એની ખુશી હોય કે હાઈસ, અને એટલા બધા નાસ્તા હોય એટલે એને એમાં નાગિન ડાન્સ તો આવે જ. નાગિન નાગિન આવે ને, એક ભાઈ આમ નાગિન ડાન્સ કરતા હતા, નાગિન નાગિન, એના વાઈફ આવ્યા એની બાજુમાં, બે ત્રણ વાર આમ કર્યું હિ હિ હિ, બે ત્રણ ચીટિયા ભર્યા એકાદ ફડાકો માર્યો, બધાએ પૂછ્યું આ શું, એ ક્યાં નોળિયા ડાન્સ, આમ ઘરની દહેજ ઉતાર નાખ્યો લગ્નમાં. અને આવા મેં તો આવી સરસ બેન્ડ પાર્ટી બોલાવી, પણ મને વરરાજો ક્યાંય ન દેખાય. વરરાજો કેમ નથી દેખો? ત્યારે તો ખબર નહોતી કે વરરાજો આમ નીમડા વાળો છે. થોડીક વાર આમ નજીક આવ્યા બધા, એના જરાક આમ બધા નાસ્તા નાસ્તા દૂર થયા ને, તો જોયું તો વરરાજો એટલે રમકડાના ઘોડા ઉપર આવતો હતો, આમ 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 કરતો. ભાઈબંધ બે ચાર પાટા મારતા હતા. મેં કીધું આ કેમ, એ કે યુ નો ઇન્ડિયામાં લગ્ન કરવા હોય તો હોર્સ પર જવું પડે ને, યુ નો, અને એના રહી હોય ને આવું બહુ બોલતા, યુ નો લાઈક મારી બેનપણી કે મને ઇંગ્લિશ બોલતામાં અઘરું પડે, મેં હાવ હેલું છે બોલવા માંડવાનું, જ્યાં ગોટે ચણિયા ક્યાંનું, યુ નો લાઈક, ગમે ઇંગ્લિશ બોલતો હોય ગોટે ચણે, યુ નો લાઈક, એટલે કે અને મારી ટુ બી વાઈફની ઈચ્છા હતી કે ઘોડા પર જ આવવું, તો સિઝનને લીધે સાચો ઘોડો ના મળ્યો તો રમકડાનો, પણ હોર્સ એ હોર્સ. અને અત્યારે તો લગ્ન ગીત બધા રાખે છે, આપણા જૂના લગ્ન ગીત કેટલા મીઠા, કે એક એક લગ્ન ગીત સાંભળે તો આમને આપને એમ થાય કે આપણે સાંભળતા જ રહીએ, વન રાતે વનમાં મીંઢળ જાજે, હું કાંઈ ગાતી નથી પણ યાદ કરાવી દઉં કે મોર જાજે ઉગમણે દેશ, નાણા વટી સાજન બેઠું માંડવે, લાલ મોટર, કેવા સરસ મજાના આ ગીત, કંસાર પીરસાય ત્યારનું આપણું ગીત હોય, આવા સરસ ગીતની ગીત વાગતા હતા ને અહીંયા આ બધા, એના રહીને કંઈ ખબર પડે ને, અહીંયા ગયા કે નહીં સ્ટોપ સ્ટોપ આવું નહીં, યુ નો વી અમે અમને બે ફ્રેશ સોંગ સાંભળીએ, રેપ રેપ સમજો છો, રેપ તો અમને આવા દેશી દેશી સોંગ્સ નહીં સંભળાવતા, અમને અમને રેપ સોંગ્સ, મેરેજના રેપ સોંગ્સ. હવે લગ્ન ગીતની પાર્ટીવાળા થયા ધૂમાપુવા, એટલે એના વેવાય કે ભાઈ જરાક રેપ સોંગની એની ઈચ્છા છે તો તમે કરી દો ને, અને ઓલો ફાકી ખાતા, હવે આપણે 6000 નક્કી થયું છે, 6000 બજેટમાં પણ બધું ન હોય, એમણે કીધું તું 15000 બજેટ રાખો તો કોઈ ગાયકાઈ હારી આવે, આમાં પછી કોરસ વાળી જ મેઇનમાં હોય અને કીબોર્ડ વાળો જ સંચાલન કરે છે, 500 એને વધારે દીધા, પછી 6000 કઈ ભેગું ન આવવાનું હોય ભાઈ. અરે કે નહીં આ બધા એની ઈચ્છા છે તમે કાંઈક કરો, એટલે તબલા વાળાને પૂછ્યું કે તને રે, એ કે હું તો તબલા હમા કરવા વાળો છું. સાઉન્ડ વાળાને કે મેઇન માણા તો મોટી પાર્ટીમાં ગયો, મને તો ખાલી છેડા ભેગા કરતા જ આવડે છે. જેટલું કીધું ને તો પાછળ મંજીરાળો બીડી પીતા પીતા કે મને ખબર છે રેપ સોંગ એટલે શું, કે બોલ બોલ, એ કે 1000 વધારી દો, એનું બજેટ વધે. હાલ ભાઈ કે, એ કે હાવ હેલું રેપ સોંગ, તમારા ઘરે તમારી પત્નીનો સાથે તમારો ઝઘડો થાય થાય ને, બધાને થતો જ હોય ભાઈ, એ તમને ખીજાઈ લે, ઘણું બધું સંભળાવી લે, તમે તો કાંઈ બોલી શકવાના હોય નહીં, પણ પછી તમે જે મનમાં બોલો ને ધીરે ધીરે, હા આવી છે આના માટે થોડા લગ્ન કર્યા હતા, આમ કરે ને તેમ કરે ને, આખો દી સંભળાવતી જોઈ ને બાતતી જોઈ, આ રેપ સોંગ. ઓલો કે આટલું સહેલું, એ ઓર્ગેનાઇઝર કે હું ગાઈ લઉં, અને હા ભણો, પહેલી વાર બાયડીથી બીવે બીજામાં લગ્નનું રેપ સોંગ, લગન ગીત ના રેપ સોંગ, લે એને તો ચાલુ કર્યું, મોકલે વિઝા ની તકલીફ નો થાય, મોર જાજે ઉગમણે દેશ 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 દેશ, મોર જાજે અછમણે દેશ 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 દેશ, કંકુ છાતી યો 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 યો, કંકુ છાતી કંકુ ટરી 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 ટરી, કંકુ છાતી કંકુ ટરી, મોકલવી હવે ક્યાં કોઈ મોકલે, પીડીએફ મોકલે, કંકુ છાતી પીડીએફ પીડીએફ પીડીએફ, કંકુ ટરી 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 ટરી, એસી માં મૂકે યો 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 યો, કંકુ છાતી કંકુ ટરી ટરી ટરી, નાણાવટી.
તાળાવટી સાજન બેઠું માનવે તો સાજન દે ને કે સાજન બાપ છોડો દે ભૂતો લાગે તાળાવટી નાણાવટી સાજન બેઠું માનવે બેઠું 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 કાંકો છાટી કાંકો તારી 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 લાલ મોટર આવી ગુલાબી ગજલ આવી રેડ કાર રેડ કાર રેડ કાર રેડ કાર રેડ કાર આટલું કીધું તો એના રે બધા ઉભા થઈ સ્ટોપ કે કેમ એ કે રેડ કલર વરરાજા નથી ગમતો ચેન્જ ધ કલર ઓફ કાર યુ નો હમણાં જેનું ડીલ ટૂટ્યું છે લાઈક ટુ રેડ કેન્સર ઓલો કે બસ આટલું ને ચાલુ બ્લુ મોટર આવી બ્લુ કાર આવી ગુલાબી ગજરોલ આવી ટેન્સિલ બ્લુ આઈ વાળી કાર બ્લેક કાર વ્હાઈટ કાર મારા બાપ હું જાય ગમે કાર બ્લુ કાર આવી ગુલાબી ગજરોલ આવી બ્લુ કાર ગુલાબી કલર બદલવો છે ગજરાનો તો બદલી કલર બદલ હોય તો બદલી નાખીએ બ્લુ કાર ગુલાબી ગજરાણા પછી સાચન બેઠું 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 આટલું કર્યું ને જાને આ ઝૂમી ઉઠા 6000 માં નક્કી થયું તું 25000 ની ઘોર થઈ આટલું પૂરું થયું ને ત્યાં એક બીજા બેન આવ્યા એનારાય કે યુ નો પેલું બાબા રામદેવ નું પતંજલિ નું રિમિક્સ વગાડો ને ઓલા પાછા ગોઠે ચડક ઈ ક્યુ ઈ કે ગમે એવું વગાડો કાનમાં કઈ તકલીફ જ ન થાય આટલું કીધું તો લગન કન્યા વિદાય પેલા લગન ગીત વાળા વિદાય લઈ લીધી ઓકે હવે આયા નો રેવાય હવે જ્યાં તમને જશો ને ત્યાં વનરાતે વન તો યાદ આવશે જ જોજે યાદ કરજો તમે તમારે પહેરીથી બી વહી જાય ને લગ્ન પછીનો એક ફેઝ આવે રિસેપ્શનનો અને મને પર્સનલી મારું એવું માનવું છે કે રિસેપ્શન ખરેખર એક વર્ષ પછી રખાય કારણ કે જેટલા કોણે કોણે રાખ્યા છે આમાં રિસેપ્શન અહીંયા તો કોણ હાથ ઊંચો કરે છતું થઈ જાય તો વળી પણ વાંધો નહીં મનમાં હાથ ઊંચો કરી લ્યો જેણે જેણે રિસેપ્શન રાખ્યા હોય ને એને ખબર હોય વર કન્યા એકબીજા પક્ષની ઓળખાણ જ આપતા હોય આ મારા મામા એટલે વળી કન્યા આમ પગે લાગે મામાજી નમસ્કાર વળી એમ છોકરી એમ કે આ મારા કાકા એટલે વળી વર પગે લાગે કે કાકાજી નમસ્કાર એમાં કાકી આવે છોકરો એમ કે આ મારા કાકી ત્યાં કાકી આમ ખેંચ્યો નાનો હતો ને ત્યારે ભાવ જીતી હતા આપણે કહેવાય હજી છે અમુક અમુક જો તમે હા અને અમુક જે નાની ઉંમરે જેને કમરના દુખાવા થઈ જાય છે ને એના મૂળમાં રિસેપ્શન જ છે આમ આમ શું ખુરશી રાખવાની જરૂર જ નથી શું કામ રાખે છે મને સમજાણું જ નથી 3 ફોટા પાડે ખાલી ખુરશી ઉપર એના માટે 2000 ની ખુરશી લાવ્યા હોય અમારા ભાઈજી વળી ભાઈજી આવે ખબર નહોતી પડતી નાનો હતો ને ત્યારે કઈ આપણે કે હજી નથી પડતી એના માટે તો મને લઈ જાય છે પણ આ તો ઘરના છો એટલે વાત કે બધા ને ઘરમાં બહેનું જ હોય ભલે તમે નો કહેતા હોય રિસેપ્શનમાં કારણ કે હજી આપ બે વર્ક ને માંડ એકબીજાને ઓળખી શકતા અહીંયા ક્યાં આખા ગામની ઓળખાણ કરાવો છો અને દિલ ઉપર હાથ દઈ દેજો વર અને કન્યા બધાય કેટલી બધી ઓળખાણ આપી હોય કોણ યાદ રહ્યું હોય કોઈ યાદ ન રહ્યું હોય ખાલી સાસુ સસરા એકબીજાને યાદ રહ્યા હોય પણ રિસેપ્શનની વાત યાદ આવે એટલે છેલ્લી વાત કેવી છે મારે કે વિશ્વવિખ્યાત આપણા હાસ્ય લેખક પદ્મશ્રી શ્રી તારકભાઈ મહેતા તમે નામ સાંભળ્યું જ હોય કારણ કે દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવીને જે સીધી વાતો કહી ગયા એ પદ્મશ્રી તારકભાઈ મહેતા એક તાલી એના માટે બનતી હોય દોસ્તો આજે ભારતભરમાં તારકભાઈ મહેતાનું કોઈને પણ ગમે એવો દુઃખ હોય ટેન્શન હોય તારક મહેતા કા ઉલટા ચશ્મા જોવે તો ટેન્શન દૂર થઈ જાય એટલે દુનિયામાં એટલે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તો ખરું જ પણ આખા ભારતમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા જે સીધી રીતે હસાવે છે ને એના માટે એક તાલી આપણે બધાએ સાથે મળીને આપવી જોઈએ અને એ પદ્મશ્રી તારકભાઈ મહેતાની એક ખાસિયત હતી
અત્યારે તો સ્વર્ગસ્થ થઈ ગયા છે પોતે, પણ એની એક ખાસિયત હતી કે તમે કોઈ પણ વસ્તુ એને પૂછો ને એટલે એ તમને ઉદાહરણ આપીને સમજાવતું. એટલે એના તારકભાઈના મિત્રના દીકરાના લગ્ન, અને એના રિસેપ્શનમાં એ ગયા હતા. એટલે રિસેપ્શનમાં જ્યારે સ્ટેજ ઉપર એના આશીર્વચન આપવા ગયા ત્યારે મિત્રના દીકરાએ કીધું કે અંકલ, તમે તો બધું ઉદાહરણ આપીને ગયો છો, એક્ઝામ્પલ આપીને મને બધું સમજાવો છો, તો આજે તો મારી જિંદગીનો આવડો મોટો પ્રસંગ છે, તમે મને કાંઈ એક્ઝામ્પલ નહીં આપો. ત્યારે આ હાસ્ય લેખકની તમે માર્મિક વાતો જોજો, એણે પોતાના ખિસ્સામાંથી 500ની નોટ આપી. 500ની નોટ આપીને એને દીકરાને કીધું કે આ 500ની નોટ. એ કે થેન્ક યુ, પણ શું? એ કે હવે આ નોટને તું આમ ડૂચો વાળી, ભેગી કરી ને ફેંકી દે. છોકરો વાત જગતી ગયો કે આ 500ની નોટને આમ કેમ ફેંકવાનું કહે છે? એ કે બરાબર કહું છું, 500ની નોટને ડૂચો વાળીને નીચે ફેંકી દે. એટલે છોકરો કે અંકલ તમે મજાક ના કરો, આ તો લક્ષ્મી કહેવાય, આ લક્ષ્મીને થોડો હું આમ ફેંકી શકું. ત્યારે તારકભાઈ મહેતાએ કીધું કે આ એક કાગળને તું લક્ષ્મી સમજીને ફેંકી નથી શકતો, તો તારી ડાબી બાજુએ ઉભેલી તારી ગૃહ લક્ષ્મી છે, એને કેમ સાચવવી ની મારે તને કહેવું ન પડે. એ તારી ગૃહલક્ષ્મી છે, તને કાગળનો ટુકડો સાચવવાની ખબર પડતી હોય તો આ તો જીવતો જાગતો જીવ છે, એને કેમ સાચવવું હવે તારા ઉપર છે. એટલે આવી નાની નાની વાતો કહી જતા એવા તારકભાઈ મહેતા. અને હવે છેલ્લે મારા શબ્દોને આપ સૌએ શાંતિથી સાંભળી, એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. વન રાતે વનમાં, વન રાતે વનમાં મિજારે જા 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 જા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.